સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લોખંડી પુરુષ સરદાર પટેલ સાહેબની 144મી જન્મ જયંતિ નિમિત્તે પ્રાંતિજ નગરપાલિકા સિનિયર સિટીઝન મંડળ તથા પાટીદાર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહીને સરદાર પટેલ સાહેબની પ્રતિમાને સૂતરની આંટી તથા ફૂલોની માળા પહેરાવીને જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે સરદાર પટેલ સાહેબની 144મી જન્મ જયંતિ નિમિત્તેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટર તથા ચીફ ઓફિસર તથા નગરપાલિકા સ્ટાફ તથા સિનિયર સિટીઝનના મંડળના સભ્યો તથા પ્રાંતિજ ખાતે રહેતા પાટીદાર સમાજના આગેવાનો સહિત પાટીદાર સમાજના ભાઈઓ બહેનો ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ સરદાર પટેલના બાવળાને ફૂલહાર પહેરાવી તેમની પ્રતિમા આગળ રાષ્ટ્રીય એકતા માટે શપથ લીધા હતા, તો નગરપાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટર તથા સિનિયર સિટીઝન મંડળના સભ્યો દ્વારા રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ તથા નગરપાલિકા કોર્પોરેટર તથા નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ, સિટીઝન મંડળના મંત્રી શમિષ્ઠાબેન ખમાર, ધનજીભાઈ પટેલ સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પણ સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રીય એકતા માટે શપથ લીધા હતા. અને તો પ્રાંતિજ સહિત તાલુકામાં સરદાર પટેલ સાહેબની 144મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. આજના રાષ્ટ્રીય એકતા દિવસના સુપ્રસંગે સરદાર પટેલ સાહેબનું જે સ્વપ્ન હતું કે ભારત એક બને, શ્રેષ્ઠ બને અને ભારત અખંડ બને, તેને સાકાર કરવા માટે આજે અમે ઉપસ્થિત થયા છીએ. અને પ્રાંતિજ નગરપાલિકાના તમામ કોર્પોરેટર શ્રી, નગર નાગરિકો તથા નગરપાલિકાના સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય એકતાના શપથ લીધા અને રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત થાય તે માટે અમે પણ ભાગીદાર બનીએ તે માટે અમે નગરપાલિકાના નાગરિકોને અને તમામ નગરજનોને આહવાન કર્યું. નમસ્કાર. આપણા સરદાર પટેલના જન્મ જયંતિ 144મી જન્મ જયંતિ નિમિત્તે આપણા ભારત એકતા અને અખંડના પ્રણેતા શ્રી સરદાર વલ્લભભાઈના જન્મ માટે અમે અહીંયા નગરપાલિકાના નગરજનો તથા નગરપાલિકાના સદસ્યો, અધિકારી શ્રી વિશાલભાઈ પટેલ તથા સિનિયર સિટીઝનના તમામ સદસ્યો, તમામ સિનિયર સિટીઝનો એ બધા અહીંયા અમે ઉપસ્થિત રહ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને અમે ફૂલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે પછી અમે સંકલ્પ લીધો કે ભાઈ ભારતમાં એકતા અને અખંડતા રહે એ માટે એકતાનો સંકલ્પ લઈ સ્વચ્છતાનો પણ સંકલ્પ લીધો અને બધા એમનું આહવાન કરી ફૂલહાર કરી અમે બધા પદયાત્રા રન પાર્કને અમે અને પદયાત્રા નીમી હતી. તે પછી અમે બધા છૂટા પડ્યા. અસ્તુ. જય સરદાર. સરદાર પટેલે રાજ્યોનું એકત્રીકરણ કર્યું અને એમનું એક સ્વપ્ન હતું કે સમગ્ર ભારત એક બને અને એ સ્વપ્નને સાકાર કરવા માટે આજે અમે રન ઓફ યુનિટી જે સરકાર દ્વારા યોજાયેલી છે એમાં અમે નગરપાલિકાના જે કોર્પોરેટરો છે અને સભ્યો છે એની સાથે સિનિયર સિટીઝનના તમામ સભ્યો જોડાઈ અને સરદાર પટેલના જે એકતા સંગઠનના અખંડિતતાના શપથ લીધા, સાથે સાથે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી અને આ એકતા અને અખંડિતતા કાયમ માટે જળવાઈ રહે એ માટે અમે કટિબદ્ધ બનીએ એવી સૌને આહવાન કરીએ છીએ અને એનું અમે પાલન કરીશું. જય હિન્દ. જય. જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ, ચિત્રી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, ચિત્રી વિમેન્સ કોલેજ ઓફ એજ્યુકેશન BEd, MEd, ચિત્રી માસ્ટર ઓફ સોશિયલ સાયન્સ MSW કોલેજ તથા આ ટ્રસ્ટ સંચાલિત અન્ય સંસ્થાઓના તમામ
વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, આ સંસ્થા સાથે સંકળાયેલા આંતરિક કે બાહ્ય તમામ સભ્યો તેમજ સ્ટાફ મિત્રો ને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આપનું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને એવી પ્રભુને મારી પ્રાર્થના. વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર. હેપી દિવાળી. થેન્ક યુ. જેડએસ ટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી એમ સી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે. અને આ તમામ ચીજોના જીએસટીવી, જેડએસ ટીવી ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તો એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.